गुड आफ्टरनून विद्यार्थी मित्रों, मारू नाम चावड़ा भाग्यश्री छे अने हुं तमारी धोरण चार हिंदी नी टीचर छू। धोरण चार हिंदी मां आजे आपणे पाठ नंबर 8 फल फूल समझीशू। तो आपणे पाठ नंबर 8 नी शुरुआत करिए तो तेमां प्रश्न 1 छे, नीचे फलों के चित्र देखिए और उनके हिंदी और गुजराती में नाम पढ़िए। नीचे फलों के चित्र देखिए और उनके हिंदी और गुजराती में नाम पढ़िए। तो आपने नीचे केटला फलों ना चित्र आपवामां आव्या छे, ते फलों ना चित्र आपणे जोवाना छे, तेनुं नाम आपणे हिंदी मां तथा गुजराती मां नाम लखवानुं छे। तो शुरुआत करिए, सौथी पहेलुं चित्र छे केरी। केरी एटले हिंदी मां कहेवाय छे आम, અને આમને ગુજરાતીમાં કહેવાય છે કેરી। સૌપ્રથમ ચિત્ર છે આમ, જેને ગુજરાતીમાં કેરી કહેવાય છે। હિન્દી નામ છે આમ અને ગુજરાતીમાં તેને કેરી કહેવાય। ત્યારબાદ છે કેળું। આ ચિત્ર છે કેળાનું। તો કેળાને હિન્દીમાં કેલા કહેવાય છે અને ગુજરાતીમાં તેને કેળું કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે સફરજનનું, એટલે કે સેબ। તો હિન્દીમાં તેને સેબ કહેવાય, જ્યારે ગુજરાતીમાં તેને સફરજન કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે દાડમ, એટલે કે અનારનું। તો અનારને ગુજરાતીમાં દાડમ કહેવાય છે, જ્યારે દાડમને હિન્દીમાં અનાર કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે દ્રાક્ષનું। તો દ્રાક્ષને હિન્દીમાં અંગૂર કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં તેને દ્રાક્ષ કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે સંતરાનું। તો સંતરાને ગુજરાતીમાં સંતરું જ કહેવાય, જ્યારે હિન્દીમાં પણ તેને સંતરું જ કહેવાય છે। ત્યારબાદ છે મોસંબી। તો મોસંબીને હિન્દીમાં મોસંબી કહેવાય છે। મોસંબીને હિન્દીમાં મોસંબી કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં તેને મોસંબી કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે અમૃદનું। તો અમૃતને ગુજરાતીમાં જામફળ કહેવાય છે। અમૃતને ગુજરાતીમાં જામફળ કહીએ છીએ, જ્યારે જામફળને હિન્દીમાં અમૃત કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે ચીકુનું। તો ચીકુને ગુજરાતીમાં ચીકુ જ કહેવાય, જ્યારે હિન્દીમાં પણ તેને ચીકુ જ કહેવાય છે। ત્યારબાદ ચિત્ર છે જાંબુનું, એટલે કે જાંબુ। તો ગુજરાતીમાં તેને જાંબુ કહેવાય અને હિન્દીમાં તેને જાંબુન કહેવાય છે। ત્યારબાદ છે પપીતા। તો પપીતા એટલે કે પપૈયું। તો પપૈયુંને ગુજરાતીમાં હિન્દીમાં તેને પપીતા કહેવાય છે, જ્યારે ગુજરાતીમાં આપણે તેને પપૈયું કહીએ છીએ। ત્યારબાદ ચિત્ર છે તરબૂજ। તો તરબૂજને ગુજરાતીમાં તરબૂજ કહેવાય છે। કાલિંગડું એટલે કે તરબૂજ, તો હિન્દીમાં તેને તરબૂજ કહેવાય છે। આ છે ફળોના નામ। તો ફરી એકવાર આ ફળોના નામ જોઈ લઈએ અને ફળો પણ જોઈ લઈએ। તો સૌપ્રથમ ફળ છે કેરીનું, ત્યારબાદ છે કેળાનું, ત્યારબાદ સફરજન, દાડમ, દ્રાક્ષ, સંતરા, મોસંબી, જામફળ, ચીકુ, પછી જાંબુ, પપૈયું અને તરબૂચ। આ છે ફળો અને તેના ગુજરાતી અને હિન્દીમાં નામ। તો આગળ છે પ્રશ્ન નંબર 2, નીચે ફૂલો કે ચિત્ર દેખીએ ઓર ઉનકે હિન્દી ઓર ગુજરાતી મેં નામ પઢીએ। નીચે ફૂલો કે ચિત્ર દેખીએ ઓર ઉનકે હિન્દી ઓર ગુજરાતી મેં નામ પઢીએ। તો નીચે આપણે ફળોના ચિત્ર જોવાના છે અને તેના હિન્દી અને ગુજરાતીમાં નામ લખવાના છે। તો સૌપ્રથમ ચિત્ર છે ગુલાબ। તો ગુલાબને ગુજરાતીમાં ગુલાબ જ કહેવાય છે, જ્યારે હિન્દીમાં પણ તેને ગુલાબ જ કહે છે। ત્યારબાદ ચિત્ર છે કમળનું। તો કમળને ગુજરાતીમાં કમળ જ કહેવાય, જ્યારે હિન્દીમાં તેને કમળ કહેવાય છે। ત્યારબાદ છે સૂર્યમુખી, એટલે કે સૂરજમુખી। તો સૂર્યમુખીને ગુજરાતીમાં સૂરજમુખી કહેવાય છે, જ્યારે હિન્દીમાં તેને સૂર્યમુખી કહે છે। ત્યારબાદ છે ગેંદા, એટલે કે ગલગોટા। તો હિન્દીમાં તેને ગેંદા કહેવાય, જ્યારે ગુજરાતીમાં તેને ગલગોટા કહેવાય છે। ત્યારબાદ છે ગુડહલ, ગુડહલ એટલે કે જાસૂદ।
જે લાલ રંગનું ફૂલ હોય છે તેને જાસૂદ કહેવાય છે અને હિન્દીમાં તેને ગુડહલ કહેવાય છે. ત્યારબાદ છે મોગરા. મોગરાને ગુજરાતીમાં મોગરો કહે છે, જ્યારે હિન્દીમાં તેને મોગરા કહે છે. આ મોગરાનું ફૂલ સફેદ રંગનું હોય છે, જ્યારે ગલગોટાનું ફૂલ પીળા રંગનું અને આછા કેસરી રંગનું હોય છે. ત્યારબાદ છે સૂરજમુખી. તો સૂરજમુખીનું ફૂલ પીળા રંગનું હોય છે. કમળનું ફૂલ ગુલાબી રંગનું હોય છે. ત્યારબાદ ગુલાબ. તો ગુલાબનું ફૂલ લાલ રંગનું હોય છે, ગુલાબી રંગનું પણ હોય છે, ત્યારબાદ સફેદ રંગનું પણ હોય છે. તો ગુલાબની વિવિધ જાતિઓ આપણને જોવા મળે છે. આગળ ફરી જોઈ લઈએ ફળો. તો સૌ પ્રથમ પહેલું ચિત્ર છે આમનું, કેરીનું. તો તેનો રંગ પીળો અને આછો કેસરી રંગ હોય છે. ત્યારબાદ છે કેળાનું ચિત્ર. તો કેળાનો રંગ પીળો અને લીલો હોય છે. ત્યારબાદ છે સફરજન. તો સફરજન એ લાલ રંગનું હોય છે અને તેને હિન્દીમાં સેબ કહેવાય છે અને ગુજરાતીમાં સફરજન કહેવાય છે. ત્યારબાદ છે દાડમ. તો દાડમ પીળો અને લીલા રંગનું હોય છે, લાલ અને લીલા રંગનું હોય છે અને આછો પીળા રંગનું પણ હોય છે. તો તેને ગુજરાતીમાં દાડમ કહે છે અને હિન્દીમાં તેને અનાર કહેવાય છે. ત્યારબાદ છે અંગૂર એટલે કે દ્રાક્ષ. તો દ્રાક્ષ એ લીલા રંગની પણ હોય છે અને દ્રાક્ષ જાંબુ રંગની પણ હોય છે એટલે કે કાળી પણ હોય છે. તો દ્રાક્ષ એ કાળા રંગની અને લીલા રંગની હોય છે. ત્યારબાદ છે સંતરું. તો સંતરાનો રંગ કેસરી હોય છે, જેને હિન્દીમાં સંતરા કહે છે અને ગુજરાતીમાં સંતરું કહેવાય છે. ત્યારબાદ છે મોસંબી. તો મોસંબી પણ કેસરી રંગની હોય છે, જેને હિન્દીમાં મોસંબી કહેવાય છે. ત્યારબાદ છે અમૃત એટલે કે જામફળ. તો તેને ગુજરાતીમાં જામફળ કહેવાય છે અને હિન્દીમાં તેને અમૃત કહેવાય છે. અને જામફળનો રંગ લીલો અને પીળો હોય છે. ત્યારબાદ છે ચીકુ. તો ચીકુનો રંગ કોફી એટલે કે ભૂરા રંગનો હોય છે, જેને હિન્દીમાં ચીકુ કહેવાય છે અને ગુજરાતીમાં પણ ચીકુ કહેવાય છે. ત્યારબાદ છે જાંબુન. તો જાંબુનનો રંગ જાંબલી રંગનો હોય છે, જેને ગુજરાતીમાં જાંબુ કહેવાય છે અને હિન્દીમાં તેને જામુન કહેવાય છે. ત્યારબાદ છે પપીતા. તો પપીતાને ગુજરાતીમાં પપૈયું કહેવાય છે. પપૈયું એ પીળું કેસરી અને આછા લીલા કલરનું હોય છે. ત્યારબાદ છે તરબૂચ. તો તરબૂચ એ લીલા રંગનું હોય છે, જેને હિન્દીમાં તરબૂચ કહે છે અને ગુજરાતીમાં તેને તરબૂચ કહેવાય છે. તો આ છે પાઠ નંબર 8, જેમાં આપણે ફળોના નામ હિન્દી અને ગુજરાતીમાં અને ત્યારબાદ ફૂલોના નામ આપણે હિન્દી અને ગુજરાતીમાં જોઈએ. આગળના વિડીયોમાં આપણે તેનું સ્વાધ્યાય જોઈશું. તો આ ફળોના અને આ પાઠનું તમારે ઘરે વાંચન કરવાનું છે.